નવસારીમાં દિવસે ને દિવસે ટ્રાફિકની સમસ્યા વિકટ બની રહી છે ત્યારે આ મુદ્દો શાસક પક્ષ કોઈ નક્કર કામગીરી કરતી નથી ત્યારે વિપક્ષે આક્ષેપ કર્યો છે કે મોટાભાગે ગેરકાયદે બિલ્ડિંગોને કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે અને આવા બાંધકામો ભાજપી કોર્પોરેટરના જ હોય છે। ગાયકવાડી સમયની નવસારી નગર હવે મોટું શહેર બની ગયું છે। આ શહેરમાં માનવ વસ્તી સાથે વાહનોની સંખ્યામાં વધતા ટ્રાફિકની સમસ્યા ઉભી થઈ છે। જો કે નગરપાલિકા દ્વારા આડેધડ બાંધકામોને મંજૂરી આપી દેવાતા આ સમસ્યા હવે અસહ્ય બની છે। શહેરના સેન્ટ્રલ બેંક ટાવર, જૂના થાણા અને મોટા બજાર ખાતે અનેક મોટી બિલ્ડિંગો તાણી બાંધવામાં આવી છે, જેમાં પાર્કિંગની સુવિધા હોતી નથી, જેના કારણે સાંકડા રસ્તા પર લોકોએ વાહનો પાર્ક કરવા પડે છે। આવી પાર્કિંગ વિનાની બહુમાળી ઇમારતો ક્યાં તો સુધરાય સભ્યોની હોય છે, ક્યાં તો ભાજપના કોઈ હોદ્દેદારોની, જેને રોકવાની કોઈ હિંમત કરતું નથી। જો કે વિપક્ષે હવે આળસ ખંખેરીને આક્રમક બની સમસ્યા અંગે કોર્ટમાં ફરિયાદ આપવાનું વિચાર્યું છે। આ મને જે દંડ થયો તેનો મને કંઈ વાંધો નથી, આવી રીતના મેં પાર્કિંગ કરેલું હતું તેના લીધે મને દંડ થયો તેનો મને કંઈ વાંધો નથી, પણ શહેરમાં જે ટ્રાફિકનું વધારે ટ્રાફિકના લીધે જે લોકોએ આ સેવા ચાલુ કરેલી છે તે સારી છે અને તે દરરોજ ચાલતી રહેવી જોઈએ। રસ્તા સાંકડા હોવાથી રસ્તા પર જે ગાડી પાર્ક કરે છે તેને દંડ કરીને ઊભી રાખવા માટે સમજ કરીએ છીએ। રસ્તા પર ગાડીઓ પાર્ક કરેલી હોય તેને સૂચનાત્મક કાર્યવાહી કરવામાં આવે, સમાચાર સુધી રસીદ આપીએ છીએ અને એને સમજાવીએ કે બીજી વખત મેઇન રોડ પર ગાડી ઊભી રાખવાની નહીં। આ બાબતે કોઈ ઘટના આગળ થયું કોઈ જગ્યાએ નહીં। નવસારી નગરપાલિકાના હાલમાં જ ચાલી રહેલા 48 નવા બાંધકામો પૈકી માત્ર 2 જ કામોને નામંજૂર કરી બાકીના તમામ કામોને મંજૂરી આપી દેવામાં આવી છે। આંગે પાલિકાના બાંધકામ કમિટીના ચેરમેનને પૂછતા તેમણે હવે પછી પાર્કિંગના મુદ્દાને ધ્યાનમાં રાખીને મંજૂરી આપવાની ખાતરી આપી છે, જ્યારે ટ્રાફિક પોલીસે પણ આળસ ખંખેરીને ટ્રાફિકને અડચણરૂપ વાહનોને દંડવાની શરૂ કરી ટ્રાફિક સમસ્યાને દૂર કરવાનો પ્રયાસો શરૂ કર્યા છે। જીગર નાયક, S9 ન્યૂઝ, નવસારી।